મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સુરતના રેલવે સ્ટેશન પર અકસ્માત. કેન્દ્રીય રેલવે મંત્રીનું નિવેદન. ગુજરાત ગૃહ રાજ્ય ગૃહમંત્રી. બનાવ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે. દિવાળીના કારણે જનરલ ટિકિટ પર ભીડ વધી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટના બાદ સુરત પોલીસ કમિશનર, સુરત કલેક્ટર, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આરપીએફ રેલવે પોલીસને આપવામાં આવેલ મહત્વની માહિતી. રેલવે પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. 200 વધારાના સૈનિકો આવ્યા છે અને 50 વધુને બોલાવવામાં પણ આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા દિવાળી નિમિત્તે 24 વિશેષ ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિશ્વાસ સાથે નિયમોનું પાલન કરો. વૃદ્ધો અને બાળકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખો. થઈ પછી એને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને હવે રિકવરી કરી રહ્યા છે. પીએમ થાય એટલે એ લોકોને એ લોકોના ઘરે પહોંચાડવાની આપણે વ્યવસ્થા કરશું. તમારા સૌના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે આપણે દિવાળીના તહેવારની અંદર દરેકને પોતાના ઘરે જવું હોય અને ટ્રેન રેલવે તરફથી ખૂબ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટ કાઉન્ટરો વધારે ખોલવામાં આવ્યા છે. 25,000 કરતાં વધારે લોકો ટ્રાવેલિંગ કરી શકે. લગભગ ટ્રેનની સંખ્યા ડબલ કરવામાં આવી છે કે જેથી લોકો પોતપોતાના ઘરે જઈ શકે. યહાં પે દોનો ભાઈ ટ્રેવલિંગ કરને કે લિયે આજ તાપ્તી ગંગા એક્સપ્રેસ મેં ઇનકા ટિકટ થા. ટ્રેન મેં ચઢને કે દૌરાન ધક્કા મુક્કી હુઈ ઔર ઉનકા ભાઈ ગિર ગયા ઔર ઇસમેં પૂરી પબ્લિક ચઢ ગઈ જિસકે કારણ ઉસકી ડેથ હો ગઈ. ફેમિલી મેં ઉસકે કૌન હૈ ઔર ઉનકી ફેમિલી મેં જિતને ભી લોગ હૈ સબ બિહાર ભાગલપુર મેં. યહાં પે કોઈ નહીં હૈ. ક્યા નામ આપ ઉનકે? ક્યા મેં ઉનકે સાથ મેં ઉનકા ફ્રેન્ડ હું. ઉનકે સાથ મેં ડ્યુટી કરતે હૈ ઔર જિસકી ડેથ હુઈ વો કેપી સંઘ કી કંપની મેં કામ કરતા થા. ડાયમંડ કા કારીગર થા. આજે વરાછાથી સૌરાષ્ટ્ર તરફ જતા યાત્રીઓને ખાસ મળવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ આ તમામ વિસ્તારના નાગરિકોને પોતાના ગામ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે કોઈ બી પ્રકારના એક્સ્ટ્રા ખર્ચ કર્યા વગર ગામડા સુધી પહોંચી શકે તે માટેની વધુ વ્યવસ્થાઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી. આપ જોઈ શકો છો તમામ જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે બસો લાઇનમાં ઊભી છે. સંખ્યાબંધ બસો લાઇનમાં ઊભી છે. જેટલા લોકો આવે છે બધા જ લોકોને લાઇનમાંથી ટિકિટ મળીને વ્યવસ્થિત રીતે લોકો બસમાં બેસી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેટલા પેસેન્જર અહીંયા આવશે તેટલા પેસેન્જરો માટે એક પછી એક બસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી. હમણાં સુધી દિવાળીના તહેવાર નિમિત્તે જે એક્સ્ટ્રા બસો મૂકેલી તેમાં આશરે 1,25,000 લોકોને જે રાબેતા મુજબની જે શેડ્યુલ્ડ બસ છે એ તો ચાલુ જ છે, પણ એના સિવાયની 1,25,000 લોકોને ગુજરાતના અલગ અલગ ખૂણે, રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર હોય, ત્યાં સુધી પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસોમાં લોકોએ લાભ લીધો છે.